जय श्री कृष्ण विद्यार्थी मित्रों, कलरव मॉडर्न स्कूल नी यूट्यूब चैनल में फरीथी एक वार तमारा बधानू स्वागत छे। तो विद्यार्थी मित्रों, गया पीरियड में आपणे छोटू मोटू विषे अभ्यास कर्यो हतो के मोटू छोटू नी घरे जाय छे अने टाई भेट में आपे छे, बराबर छे। त्यारबाद छोटू तेने मेसेज करे छे के ब्लेन्केट माटे धन्यवाद, बराबर। सरस मजानी आपणे वार्ता समझी हती अने जाणी हती, तेनो अभ्यास कर्यो हतो। तो विद्यार्थी मित्रों, हवे स्वाध्याय पोथीना पेज नंबर 18 ऊपर प्रश्न नंबर 5 के जेमा तमने एवुं आप्युं छे के अहीं बे फकराना वाक्यो भेगा थई गया छे, वाक्यो वांचो अने बन्ने फकरा छूटा पाड़ी अलग अलग नोंधो, बराबर। एटले आ बन्ने एटले के आ बन्ने फकराओने आपणे अलग अलग नोंधवाना छे, बराबर। आ एक फकरो छे जेमां बे फकरा भेगा थई गया छे, आपणे ए बन्नेने अलग अलग करवाना छे। एटले आखा आपणे अलग तेने लखवाना नथी, परंतु तेना ટૂંકમાં ટોપિક લખવાના છે કે હવે પછીનું વાક્ય તેનું શું હોઈ શકે। તો પેલું છે નાવનું અને ટુ મંથ્સ અગોનું, નાવ એટલે કે વર્તમાનકાળનું, ટુ મંથ્સ અગોનું એટલે કે બે મહિના પહેલાંનું ભૂતકાળનું, બરાબર। તો સેલિબ્રેટિંગ ક્રિસમસ, તો અત્યારે ક્રિસમસનું સેલિબ્રેશન ચાલે છે અને સેલિબ્રેટેડ દિવાળી, અને ટુ મંથ્સ અગો દિવાળીની સેલિબ્રેશન ચાલતું હતું, દિવાળીની ઉજવણી ચાલતી હતી। એટલે આ ફકરામાં આપણે જોઈશું કે જે વાક્ય વર્તમાનકાળનું હશે અને ક્રિસમસનું હશે એ આ ભાગમાં આવશે, ડાબી બાજુના ભાગમાં, અને જે વાક્ય ભૂતકાળનું હશે અને દિવાળીને લગતું હશે તે આવશે જમણી બાજુના ભાગમાં, બરાબર। તો જોઈએ આપણે, ટુડે ઇઝ ક્રિસમસ, બરાબર, તો ક્રિસમસનું આવી ગયું છે। નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, તો સેલિબ્રેટિંગ ક્રિસમસનો પોઈન્ટ આપી દીધો છે। પછી આગળ જોઈએ, બિફોર ટુ મંથ્સ એટલે કે બે મહિના પહેલાં એ પણ આપી દીધું છે। વી સેલિબ્રેટેડ દિવાળી, તો એ પણ આપી દીધું છે, વી સેલિબ્રેટેડ દિવાળી, ઓકે। પછી આગળ જોઈએ, માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ, ઇઝ એટલે વર્તમાનકાળ, ડેકોરેટિંગ ધ એક્સમસ, એક્સમસ ટ્રી ક્યાં ડેકોરેટ કરે, ક્રિસમસમાં, તો ક્યાં આવશે, ડાબી બાજુના ભાગમાં। એટલે આ વાક્યને ટૂંકમાં કેવી રીતે લખશું, ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી, એટલે અહીંયા લખશું આપણે ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી, બરાબર। પછી છે માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી, હવે આ દિવાળી માટેનું વાક્ય છે અને અહીંયા પણ આપણને ખબર પડી જાય છે ડેકોરેટેડ એ ભૂતકાળનું રૂપ છે, એટલે શેમાં આવશે, દિવાળીવાળા ખાનામાં, એટલે ક્યાં શું લખશું, ડેકોરેટેડ હાઉસ, એટલે અહીંયા લખ્યું છે ડેકોરેટેડ હાઉસ, બરાબર। આગળ વાંચીએ, હી વોઝ એટ હોમ, ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ, હી ઇઝ ઇન ધ હોસ્ટેલ, માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક, તો માય મધર ઇઝ પ્રિપેરિંગ, તો ઇઝ પ્રિપેરિંગ એટલે વર્તમાનકાળ થયું, બરાબર। તો વર્તમાનકાળ શેમાં આવશે, નાવમાં એટલે કે ક્રિસમસવાળા ખાનામાં, એટલે શું લખીશું, પ્રિપેરિંગ અ કેક, બરાબર। પછી શી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી, હવે દિવાળીનું વાક્ય છે અને પ્રિપેર્ડમાં પણ ભૂતકાળ ખબર પડે છે, તો અહીંયા આવશે પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ। પછી વી રિસીવડ દિવાળી કાર્ડ્સ, બરાબર, દિવાળી કાર્ડ મળે છે, તો રિસીવડ દિવાળી કાર્ડ એટલે દિવાળીની વાત છે, એટલે અહીંયા લખશું રિસીવડ દિવાળી કાર્ડ્સ, ઓકે। પછી વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ, એટલે રિસીવડ દિવાળી કાર્ડ્સ પણ આવશે અને પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ પણ એમાં એમાં આવશે, એટલે પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ। પછી માય ફાધર હેલ્પ અસ ફોર ધેટ, તો હેલ્પ અસ એ પણ ભૂતકાળનું રૂપ છે, માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ, હવે આ વર્તમાન કાળનું રૂપ છે, ઇઝ હેલ્પિંગ ચાલુ વર્તમાન કાળ, માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ, એટલે આમાં શું આવશે, હેલ્પિંગ નેન્સી। I am enjoying the music on the CD player. I am enjoying એ પણ ચાલુ વર્તમાનકાળ છે, એટલે એ પણ ક્રિસમસવાળા ખાનામાં આવશે, એટલે અહીંયા આવશે enjoying the music। પછી I am also talking to you on the cell phone, બરાબર, તો I am also talking એટલે કે ચાલુ વર્તમાનકાળ, એટલે ફરીથી talking you એ આવશે ક્રિસમસવાળા ખાનામાં। પછી some friends and relatives visited us, એટલે visited us ક્યાં આવશે,
સેલિબ્રેટેડ વાળા દિવાળી વાળા ખાનામાં, એટલે સેલિબ્રેટેડ, બરાબર. એન્જોયડ ફાયર ક્રેકર્સ, ફાયર ક્રેકર્સ એટલે ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડા, ફટાકડા શેમાં આવે, દિવાળીમાં. તો અહીંયા લખ્યું છે એન્જોયડ ફાયર ક્રેકર્સ, બરાબર છે. તો આ રીતે આપણે ક્રિસમસનો અને દિવાળીનો પેરેગ્રાફ અલગ પાડ્યો છે. તો એવી જ રીતે અહીંયા એક બીજો પેરેગ્રાફ આપ્યો છે આપણને, એ બંનેને પણ આપણે અલગ પાડવાના છે. તો જુઓ, એક બાજુ આપણને ઇંગ્લિશ ડે આપ્યો છે એટલે કે અંગ્રેજી દિવસ, અને બીજી બાજુ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે પર્યાવરણ દિવસ, બરાબર. બે દિવસો વિશે આપે આપ્યું છે, આ બાજુ આપ્યું છે ઇંગ્લિશ દિવસ, આ બાજુ આપ્યું છે પર્યાવરણ દિવસ. તો એની ઉપરના ફકરામાં જે જે પર્યાવરણ દિવસને લગતો વાક્ય હશે એ જમણી બાજુ આવશે, અને જે જે અંગ્રેજી દિવસને લગતું વાક્ય હશે એ ડાબી બાજુ આવશે, બરાબર. તો આપણે જોઈએ, વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું વાક્ય છે તો ક્યાં આવશે, જમણી બાજુવાળા ખાનામાં, એટલે 5th June આપણે લખીશું જમણી બાજુના ખાનામાં. પછી વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે, તો ઇંગ્લિશ ડે ક્યારે છે, તો કે ટુડે, એટલે આ બાજુ ડાબી બાજુ આવશે. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ, આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. હવે આના ઉપરથી આપણને ખબર છે કે ઇંગ્લિશ ડે છે એ ટુડે છે, અને એન્વાયરમેન્ટ ડે છે એ જતો રહ્યો 5 June, એટલે આ થઈ ગયું ભૂતકાળ, આ થઈ ગયું વર્તમાનકાળ. એટલે જે વર્તમાનકાળનું વાક્ય હશે એ ઇંગ્લિશ ડેમાં આવશે, અને જે ભૂતકાળનું વાક્ય હશે એ એન્વાયરમેન્ટ ડેમાં આવશે. તો જુઓ, રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ, આર ડેકોરેટિંગ ચાલુ વર્તમાનકાળ થયો, તો ચાલુ વર્તમાનકાળ ક્યાં આવશે, ઇંગ્લિશ ડેમાં, એટલે ત્યાં લખ્યું છે ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. પછી વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર, ઇન્વાઇટેડ એટલે કે અમે આમંત્રણ કર્યા હતા ભૂતકાળ, બરાબર, એટલે ભૂતકાળનું રૂપ ક્યાં આવશે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં. આમ પણ આપણને ખબર પડી ગઈ કે ઇંગ્લિશ ડેના દિવસે એસએમસી મેમ્બર્સ બોલાવાય નહીં, ઇંગ્લિશ ડેના દિવસે જે ઇંગ્લિશમાં એક્સપર્ટ હોય એવા વ્યક્તિઓને બોલાવાય, એટલે એસએમસીવાળા મેમ્બર્સને આપણે ક્યારે બોલાવીએ, પર્યાવરણના દિવસે, બરાબર છે. એટલે મહાનગરપાલિકાના માણસોને આપણે પર્યાવરણ દિવસના દિવસે બોલાવશું, એટલે ત્યાં આવશે ઇન્વાઇટેડ એસએમસી મેમ્બર્સ. ત્યારબાદ અવર પ્રિન્સિપલ વેલકમ ધ મેમ્બર્સ, બરાબર, એટલે તેમને વેલકમ કર્યા એટલે કે તેમનું સ્વાગત કર્યું, એટલે ઈ નહીં ખાનામાં, વેલકમ ધ મેમ્બર્સ. પછી ભાનુ ઇઝ ટોકિંગ વિથ સ્ટુડન્ટ્સ ફોર ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ફોર ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ, એટલે કે ઇંગ્લિશમાં વાત કરે છે પહેલા ધોરણના વિદ્યાર્થી સાથે. તો ઇંગ્લિશમાં વાત ક્યારે કરે, ઇંગ્લિશ ડેના દિવસે, એટલે અહીંયા લખ્યું છે ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ. પછી ધ સ્ટુડન્ટ ઓફ સ્ટાર્ટ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ, તે તેની સામે હસી રહ્યો છે. તો અહીંયા લખશું સ્ટુડન્ટ્સ આર સ્માઇલિંગ, સ્ટુડન્ટ હસી રહ્યા છે. પછી વી પ્લાન્ટેડ સેપ્લિંગ્સ, સેપ્લિંગ્સ એટલે કે છોડ, અમે છોડ વાવ્યો, તો છોડ ક્યારે વાવાય, પર્યાવરણ દિવસના દિવસે, બરાબર, એટલે અહીંયા આવશે પ્લાન્ટેડ સેપ્લિંગ્સ. વી વોટર્ડ ધેમ, વોટર્ડ ધેમ એટલે કે તેમને પાણી પાયું. સેપ્લિંગ્સ આર ગ્રોઈંગ નાવ, હવે તેઓ ઉગી રહ્યા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ, અમારું ગાર્ડન ગ્રીન છે. હવે તમને એવો વિચાર આવે કે ગ્રોઈંગ નાવ અને ગ્રીન નાવ આ તો વર્તમાનકાળનું છે, બરાબર, નાવ આવે એટલે વર્તમાનકાળ આવે, પણ વર્તમાનકાળ આવે એ વાત તમારી સાચી, પણ સેપ્લિંગ્સ આર ગ્રોઈંગ એટલે કે છોડ ઉગે છે, અને ગાર્ડન ઇઝ ગ્રીન અને ગાર્ડન એટલે કે બગીચો લીલોછમ થઈ ગયો છે, એ કંઈ અંગ્રેજી દિવસના દિવસે ના આવે, એ પર્યાવરણ દિવસ માટે જ આવે, એટલે આ ખાનામાં લખ્યું છે, બરાબર. આમાં ભૂતકાળના રૂપો છે, પરંતુ વર્તમાનકાળના પણ રૂપો આમાં લખ્યું છે, કેમ કે તેની વિશે વાત થઈ છે, બરાબર છે. તો આ પ્રમાણે બંને પેરેગ્રાફ આપણે અલગ કરી શકીએ છીએ. ત્યાર પછી ફરીથી હજી એક પેરેગ્રાફ આપણે જોઈએ, તો કે એમાં આપ્યું છે મોહન ઇઝ ઇન ધ ગાર્ડન ટુડે, હી ઇઝ લુકિંગ એટ ફ્લાવર્સ, રીટા વોઝ રેહાનાઝ હાઉસ લાસ્ટ સન્ડે, બરાબર. તો મોહન ઇઝ ઇન ગાર્ડન ટુડે એટલે ટુડે આવ્યું, એટલે કે અત્યારની વાત થાય છે, બરાબર. તો એક ખાનામાં લખ્યું છે મોહન નાવ, બરાબર. પછી રીટા વોઝ રેહાનાઝ હાઉસ લાસ્ટ સન્ડે, લાસ્ટ સન્ડે એટલે કે ભૂતકાળનું રૂપ થઈ ગયું, ભૂતકાળનું રૂપ એટલે કે પહેલાંની વાત, બરાબર. પહેલાંની વાત એટલે કે રીટાની વાત છે એ પહેલાંની વાત છે, મોહનની વાત છે એ હમણાંની વાત છે, એટલે જે હમણાંની વાત હશે એ બધી મોહનની છે,
જે ડાબી બાજુના ખાનામાં આવશે. બરાબર, રીટા વિશે જે પેરેગ્રાફમાં લખ્યું હશે એ પહેલાંની વાતો છે, એટલે કે ભૂતકાળના રૂપો છે જે જમણી બાજુના ખાનામાં આવશે. તો આપણે જોઈએ. બરાબર, તો મોહન ઇઝ ઇન ધ ગાર્ડન ટુડે. તો મોહન ક્યાં છે? તો કે ઇન ધ ગાર્ડન. બરાબર, પછી હી ઇઝ લુકિંગ એટ ફ્લાવર્સ. તો કોની સામે જુએ છે? તો કે લુકિંગ એટ ફ્લાવર્સ. બરાબર, એટલે આ થઈ ગયા બંને મોહનના વાક્યો. ત્યાર પછીનું વાક્ય છે રીટા વોઝ એટ રેહાનાઝ હાઉસ. ક્યાં છે? તો કે એટ રેહાનાઝ હાઉસ. પછી સી વોઝ લુકિંગ એટ રેહાનાઝ ટોય્સ. શું જુએ છે? તો કે લુકિંગ એટ હર ટોય્સ, એટલે કે તેના રમકડા જુએ છે. એટલે આ બે વાક્ય કયા થઈ ગયા? રીટાના. બરાબર, આ રીટા વોઝ વાળું અને રેહાના, અને સી વોઝ લુકિંગ એટ રેહાનાઝ ટોય્સ, આ બંને વાક્યો ક્યાંમાં આવશે? રીટાવાળામાં, એટલે કે જમણી બાજુના ખાનામાં. પછી ધ રોઝીસ આર પિંક એન્ડ ધ સનફ્લાવર્સ આર યલો. બરાબર, ગુલાબી છે અને સૂર્યમુખી પીળા કલરના છે. હવે ગુલાબ અને સૂર્યમુખી એટલે કે ફ્લાવર, ફૂલોની વાત કોની સાથે થાય છે? ફૂલોની વાત ક્યાં? ફૂલો ક્યાં હોય? ગાર્ડનમાં. ગાર્ડનમાં કોણ છે? મોહન. એટલે કે મોહનવાળા ખાનામાં ફૂલોની વાત આવે, એટલે કે રોઝીસ આર પિંકવાળો વાક્ય મોહનવાળામાં આવશે. પછી રેહાના હેડ ટુ ટોય કાર, એટલે ટુ ટોય કાર આવશે રીટાવાળા ખાનામાં. ધ બિગ ટોય કાર વોઝ બ્લુ એન્ડ ધ સ્મોલ ટોય કાર વોઝ રેડ. તો બિગ ટોય કાર વોઝ બ્લુ વાળું આવશે રીટાવાળામાં. પછી ધેર આર મેની બટરફ્લાઈઝ ઇન ધ ગાર્ડન. હવે ગાર્ડનની વાત આવી તો ગાર્ડનવાળું આવશે મોહનવાળા ખાનામાં. મેની બટરફ્લાઈઝ આવી ગયું. પછી સમ બટરફ્લાઈઝ આર બિગ એન્ડ સમ આર સ્મોલ. તો સમ આર બિગ એ વાળું વાક્ય મોહનમાં. પછી રીટા પ્લેડ વિથ રેહાના. તો પ્લેડ વિથ રેહાના શેમાં આવે? રીટાવાળા ખાનામાં. મોહન ઇઝ વેરી હેપી. તો વેરી હેપી મોહનમાં. અને ધે વેર વેરી હેપી અને ફરીથી વેરી હેપી રીટામાં. બરાબર, તો ધે વેર આવ્યું એટલે ભૂતકાળ આવ્યું, એટલે આ વેરી હેપીવાળું વાક્ય આમાં આવશે રીટામાં, અને આ વેરી હેપીવાળું વાક્ય મોહનમાં આવશે. બરાબર છે, તો આ રીતે બંને પેરેગ્રાફને અલગ પાડી શકાય છે. બરાબર, તો આ રીતે આપણે બંને પેરેગ્રાફ અલગ પાડી શકીશું. પછી વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક જોઈએ, પ્રશ્ન નંબર 6. તો જેમાં એવું લખ્યું છે કે નીચે 15 ઓગસ્ટ વિશે આપેલ વાક્યોના આધારે બીજા ફકરામાં 26 જાન્યુઆરી વિશેના વાક્યો લખો. તો 15 ઓગસ્ટ અત્યારે છે, 26 જાન્યુઆરી જતી રહી છે, એટલે આમાં વર્તમાનકાળ જ્યાં જ્યાં વપરાયું છે ત્યાં ત્યાં આપણે આમાં ભૂતકાળ વાપરવાનું છે. તો જુઓ, વી આર સેલિબ્રેટિંગ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ટુડે. બરાબર, તો વી આર, તો આરનું ભૂતકાળ થઈ જશે વેર, તો અહીંયા થઈ જશે વી વેર સેલિબ્રેટિંગ. હવે 15 ઓગસ્ટને ઇન્ડિપેન્ડન્સ ડે કહેવાય, 26 જાન્યુઆરીને રિપબ્લિક ડે કહેવાય, એટલે અહીંયા લખ્યું છે રિપબ્લિક ડે. વી વેર સેલિબ્રેટિંગ ધ રિપબ્લિક ડે. ઓકે, પછી છે રીટા ઇઝ એટ હર સ્કૂલ. તો આપણે લખીશું રીટા વોઝ એટ હર સ્કૂલ. પછી સી ઇઝ ઇન ધ એસેમ્બલી. તો સી વોઝ ઇન ધ એસેમ્બલી હોલ. ધે આર સિંગિંગ નેશનલ સોંગ્સ. તો ધે વેર સિંગિંગ નેશનલ સોંગ્સ. ઇટ ઇઝ અ હેપી ઇવેન્ટ. તો ઇટ વોઝ અ હેપી ઇવેન્ટ. તો શું ક્યાં ક્યાં ફરક, આપણે ક્યાં ક્યાં શબ્દોને બદલાવ્યા છે? તો કે આર છે ત્યાં વેર કર્યું છે, અને જ્યાં જ્યાં ઇઝ છે ત્યાં ત્યાં વોઝ કર્યું છે, અને ખાલી અહીંયા ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસ બદલે રિપબ્લિક કર્યું છે. બાકી આખો પેરેગ્રાફ સેમ ટુ સેમ મૂકેલો છે. બરાબર છે, તો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. બરાબર છે, નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી વિદાય લઈએ છીએ. બાય બાય, ધન્યવાદ, થેન્ક યુ.